टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદની હત્યારી ખ્યાતિ હોસ્પિટલના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। હત્યારી ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે। સર્જરી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર વજીરાણીની ધરપકડ કરી છે। આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો। ડોક્ટર પ્રશાંત વજીરાણીની બેદરકારીથી બે દર્દીઓના મૃત્યુ થયા છે। ઓપરેશન બાદ મામલો સામે આવતા અન્ય ચાર ડોક્ટરો ફરાર થઈ ગયા છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર, સીઈઓ, એમઓ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રશાંત વજરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તપાસ કમિટીના રિપોર્ટના આધારે ગુનો નોંધાયો છે। સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓએ ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર પ્રકાશ મહેતાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। વસ્ત્રાપુર પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિત બોગસ મેડિકલ ડોક્યુમેન્ટ બનાવ્યાની કલમ નોંધી છે। એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાંય સર્જરી કરી હતી। પૈસા કમાવવા, સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લેવા માટે આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું। પીએમ જયનો ખોટો લાભ મેળવવા માટે સ્ટેન્ડ મૂક્યું હોવાથી ગુનો નોંધાયો છે। ફિઝિકલ ફાઇલના રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવી છે। જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા જ નથી મળ્યું। સીપીઆર સારવારની નોંધના સમયમાં પણ છેડછાડ કરી હોવાનો ખુલાસો થયો છે। કાર્ડિયોલોજિસ્ટ હાજર હતા કે નહીં તેની પણ રિપોર્ટમાં કોઈ જ પ્રકારની નોંધ નથી। આરોપીઓએ અન્ય દર્દીઓના મોત થાય તે રીતે ઓપરેશન કરી અને ઈજા પહોંચાડી છે। આજ મુદ્દે સંવાદદાતા મિહિર અમારી સાથે લાઈવ છે। મિહિર, જે પ્રમાણે અત્યારે ખ્યાતિકાંડ કે જેમાં અત્યારે એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, અન્ય ચાર હજુ પણ ફરાર છે, જે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે, અત્યારે તેમની સામે શું કાર્યવાહી હાથ ધરાઈ છે? વૈભવી, આ ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત જવાબદાર અને જે ડોક્ટર હતા કે જેને સર્જરી કરી હતી તે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ છે વહેલી સવારે જ વસ્ત્રાપુર પોલીસે કરી દીધી હતી। ગઈકાલે મોડી સાંજે જે પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી સાથે જ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સાથે જ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિતના પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી જે એક જે ડાયરેક્ટર છે, જે મુખ્ય કે જે ખ્યાતિ આખું ગ્રુપ છે કે જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, તે ઓસ્ટ્રેલિયા છે, વિદેશ હોવાના કારણે તે મળી નથી આવ્યા। સાથે અન્ય જે ત્રણ લોકો હતા કે જે સાથે જ જે સીઈઓ હતા કે જે ખ્યાતિ હોસ્પિટલના ચિરાગ રાજપૂત, તે પોલીસને સહકાર આપી રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે। તેવું જ્યારે આ બનાવ બન્યો અને જે આખી ઘટના સામે આવી કે જે ડોક્ટરની બેદરકારીથી આ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે તે કહી રહ્યા હતા, પરંતુ તે અત્યારે હાલ ઘર બંધ કરી અને ફરાર થઈ ગયા છે। સાથે જ પ્રશાંત વજીરાણી છે તે પણ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી અને વહેલી સવારે ધરપકડ કરી અને અત્યારે હાલ તેના મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા અને મેડિકલ ચેકઅપ કર્યા બાદ પરત લાવવામાં આવ્યા છે અને 2 વાગ્યાની આસપાસ ઝોન 1 ડીસીપી દ્વારા જે તમામ જે માહિતી છે કે જે એક પત્રકાર પરિષદથી આપવામાં આવશે, પરંતુ હાલ તો આ ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં અત્યારે એક ડોક્ટર જે જવાબદાર, જેને સર્જરી કરી હતી અને જેમાં 19 દર્દીઓમાંથી જે 7 દર્દીઓને જે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા અને જેમાં 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા, જે જવાબદાર તેની ધરપકડ કરી દેવામાં આવી છે। જે પહેલો જ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે જે કારણ કે જે સર્જરી કરનાર જે ડોક્ટર પ્રશાંત વજીરાણી હતા કે જેની બેદરકારીના કારણે આ દર્દીઓનું મોત નિપજ્યું હતું। વૈભવી, બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે।